માણાવદરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા એક સપ્તાહમાં 3 પ્રસૂતાના મોત થયા હતા. આ તબીબની બેદરકારીના કારણે મોત થયાની 3 ફરિયાદ અર્જી થતાં પોલીસે માણાવદરના ખાનગી હોસ્પિટલના તબીબનું નિવેદન લીધું હતું. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ આ બાબતે સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમ મારફતે તપાસ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. ભોગ બનનાર પરિવારોએ ન્યાયની માંગ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. પત્નીને ટ્યુલિપ હોસ્પિટલ ડૉક્ટર ભાટુને ત્યાં 15/10/2023ના રવિવારના રોજ મેં એડમિટ કરેલા હતા, ત્યારે ડૉક્ટર એવું જણાવેલ છે કે ડિલિવરી ટાઈમ આવી ચૂક્યો છે અને રાતે તમે વેઇટ કરો, સવાર સુધીમાં નોર્મલ ડિલિવરી થઈ જશે. અને નોર્મલ 10:15 ડિલિવરી પણ થઈ ગઈ. ત્યાર પછી બીપીની પ્રોબ્લેમ હતી, ડૉક્ટરે મને જણાવેલું. મેં એને પણ કીધું કે તમારી પાસે જો સારવાર ન થઈ શકે એમ હોય તો તમે મને જૂનાગઢ કે આગળ ગમે ત્યાં રિફર કરી દો. તો કે ના, બધું મારા અંડરમાં છે અને બધું કમ્પ્લીટ થઈ જશે. પછી ત્યાર પછી 1 દોઢ જેવું થયું હતું ત્યારે થોડીક તકલીફ એને થતી હતી. પોતે મારી ઘરવાળી કહેતી હતી કે પેટમાં બળતરા થાય ને મૂંઝારો આવે એવું થાય. ત્યારે પણ મેં ડૉક્ટરને જાણ કરેલ. થોડીક વારમાં કોઈ સ્ટાફ કે એનું ચેકઅપ કરવા આવ્યા નહીં. જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે એમને મને એવું જણાવેલું કે ડિલિવરી વસ્તુમાં આ નોર્મલી છે, એ પ્રશ્ન બને, પણ એને થોડુંક ગમે જમાડી ગયો એટલે ન કાંઈ નહીં થાય. ત્યારબાદ મેં એના સ્ટાફે પણ કીધું હતું કે બીપી બેનનું હાઈ થતું જાય છે, તો પણ એને ધ્યાન નથી આપેલ. હોસ્પિટલ ડૉક્ટર ભાટુંગ હોસ્પિટલે કે ત્યાં 10 વાગી ગયો તો સાહેબે મને એમ કીધું કે તમારે નોર્મલ ડિલિવરી થઈ જાય. ત્યારબાદ એને 5 વાગ્યા સુધી વાંચ્યો ને 5 વાગ્યે એમ કીધું કે તમારે સિઝેરિયન કરવું જો. મેં કીધું કે સાહેબ જે તમને યોગ્ય લાગે એ તમે કરી શકો છો. ત્યારબાદ એને સિઝેરિયન કર્યું. મારીને બાબુ અને બેબીનો જન્મ થયો. જન્મ થયા બાદ મારી પત્નીને ઘણું લોહી નીકળી ગયું હતું. તે પછી ડૉક્ટર સાહેબે મને કીધું કે તમે 108માં લઈ જઈ શકો છો. 108માં હું લઈ ગયો ત્યાં અહીંયા દવાખાને જ મારી પત્નીને શ્વાસ ને ધડકન બધું બંધ થઈ ગયું. જે અમે આ જે બેનને લઈ ગયા હતા એ મારા ભાભી હતા અને ડૉક્ટર ભાટુને વારંવાર અમે પૂછતા હતા કે કોઈ તબિયતમાં વાંધો નથી ને તો કે નોર્મલ ડિલિવરી થઈ જતું. નોર્મલ ડિલિવરી કરાવી દીધી તોય વારંવાર અમે પૂછતા હતા કે કોઈ પ્રોબ્લેમ નથી ને તો અમે બીજે લઈ જઈએ. તો કે ના, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ રીતના ધ્યાન આપ્યું નહીં. અને છેલ્લે એને આજકી જેવું આમ લાગવા માંડ્યું. ડૉક્ટરને બોલાવ્યા તો કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નથી. અમને દર્દીની બાજુમાં જ ન જવા દીધા અને ધબકારા બંધ થઈ ગયા તોય છતાં કે ના, તમે એને જૂનાગઢ લઈ જાવી કે. અને બોપ આઈસીયુમાં લઈ ગયા તો ન્યાય એને મૃત જાહેર કર્યા. તોય છેલ્લે સુધી એને કોઈ આમ ધ્યાન આપ્યું નહીં અને દર્દીને કોઈ વાંધો જ નથી એમ જ કીધું. એટલે ખરેખર એને સજા થવી જ જોઈએ.